રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના કોકડા ગુંચવા છે. બંને પક્ષોએ અપનાવી છે વેટ એન્ડ વોચની નીતિ. રાજકોટ બેઠક પરથી પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગની શક્યતા છે, તો કડવા સામે લેવા પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ જામી શકે છે. ભાજપ વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને રિપીટ કરે તેવી શક્યતા છે, તો કુંડારિયા સામે કોંગ્રેસ લેવા પટેલ એવા હિતેશ વોરાને ટિકિટ આપી શકે છે. મોહન કુંડારિયા કડવા પાટીદાર આગેવાન છે. જો ભાજપ લેવા પાટીદાર આગેવાન ધનસુખ ભંડેરીને ટિકિટ આપી શકે છે, તો ટિકિટ કોંગ્રેસ કડવા પાટીદાર એવા લલિત કગથરાને ટિકિટ આપી શકે છે. તો કડવા સામે લેવા પાટીદાર જંગમાં છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા ગૌતમ ભીણા રાજકોટથી અમારી સાથે જોડાયા છે. ગૌતમ, વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટ બેઠક પરથી પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગની શક્યતા છે અને તેમાં પણ કડવા સામે લેવા, એટલે કહી શકાય કોઈ અન્ય જ્ઞાતિ નહીં, ખુદ પાટીદારો સામ સામે છે, કેવા પ્રકારના સમીકરણ રચાઈ શકે? હજી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે, અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે રાજકોટ જે લોકસભાની જે બેઠક છે તેમાં અનેક નામો છે તે સામે આવી રહ્યા છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તેમાં પાટીદાર સામે પાટીદાર નેતા છે તેને ટિકિટ આપવામાં આવશે તેવા સમીકરણો છે તે જોવા મળી રહ્યા છે. એટલે જ બંને પક્ષ છે તે વેઇટ એન્ડ વોચ ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યા છે કે જો કોંગ્રેસ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરશે ત્યારબાદ ભાજપ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરે તેવું રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ ભાજપ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરે તેની રાહ જોઈ રહ્યા છે. કેમ કે એક કડવા પાટીદાર વર્સિસ લેવા પાટીદારની આ જંગ છે તે જોવા મળશે તેમાં તેવું અત્યારના સમીકરણો પ્રમાણે લાગી રહ્યું છે. વર્તમાન સાંસદ છે મોહન કુંડારિયા, તે કડવા પાટીદાર નેતા છે અને જો તેમને રિપીટ કરવામાં આવશે તો તેમની સામે જે હિતેશ વોરા કે જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેમને ટિકિટ આપવામાં આવે તેવી એક વાત સામે આવી રહી છે. બીજી તરફ શહેર રાજકોટ શહેર ભાજપ છે તેમાંથી ધનસુખ ભંડેરી કે જેઓ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન પણ છે અને સાથોસાથ જિલ્લા ભાજપના પ્રમુખ છે ડીકે સખિયા, તેમનું પણ પોતાની દાવેદારી છે તે નોંધાવી છે. એટલે જો કદાચ સમીકરણો બદલાય અને તેમને જો ટિકિટ આપવામાં આવે તો સામે કોંગ્રેસમાંથી લલિત કગથરા છે તેને ટિકિટ આપવામાં આવે, આ પ્રકારના આખા સમીકરણ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. બંને જે લેવા પાટીદાર તેમજ કડવા પાટીદારનું સારું એવું વર્ચસ્વ આ સીટની અંદર જોવા મળ્યું છે, એટલે કહી શકાય કે બંને પક્ષો છે તે પોતાનો જે જ્ઞાતિવાદી સમીકરણો છે મત મેળવવા માટેના તેના આધારે ઉમેદવારો છે તેને ટિકિટ આપશે. બીજી તરફ જસદણ વિછીયા વિસ્તારની અંદર કોળી સમાજનું પણ સારું પ્રભુત્વ છે, પરંતુ જે રીતના કુંવરજીભાઈ જે કેસરીઓ ધારણ કર્યા બાદ ભાજપને તેમાં એ બાજુથી વધુ લીડ મળવાની શક્યતાઓ છે, એટલે પાટીદાર વર્સિસ પાટીદાર નેતાની આ જંગ રાજકોટ લોકસભા ઉપર જોવા મળશે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌતમ. તો આખરે જે પરિસ્થિતિ સર્જાઈ છે, આવનારા સમયમાં કડવા પાટીદાર કે લેવા પાટીદાર કોની ટિકિટ આપવામાં આવે છે તે જોવું રહ્યું.